बात करिए वडोदरानी, वडोदरा तालुका पंचायत और नगरपालिका प्रमुख उपप्रमुख की सेंस प्रक्रिया पूर्ण थई गई छे। उम्मीदवारों एमएलए शैलेश मेहता और पार्टी की पसंदगी पर भार मूक्यो। कोईपण सभ्यए पोते प्रमुख उपप्रमुख बनवानी तैयारी न बतावी। 12 सप्टेम्बरे डभोई नगरपालिका प्रमुख और उपप्रमुख की चूंटणी थशे। नायब कलेक्टर की अध्यक्षता में प्रमुख उपप्रमुख की चूंटणी योजाशे। त्यारे पालिका उपप्रमुख तरीके सैयद दानियल नाम लगभग फाइनल करवामां आव्युं छे। डभोई पालिका प्रमुख की रेस में चार प्रबल दावेदारों छे। विशाल शाह, मनोज पटेल, बीरेन शाह और मितेश पटेल प्रबल दावेदार मानवामां आवी रह्या छे। त्यारे डभोई पालिका में भाजप महिला प्रमुख बेसाड़ी शके छे। तो वडोदरामां तालुका पंचायत अने नगरपालिकाना प्रमुख अने उपप्रमुखनी चूंटणी योजावानी छे। तेना माटे सेन्स प्रक्रिया हाथ धराई हती, जे हवे पूर्ण थई गई छे। आपने जणावी दईए के उम्मीदवारोए एमएलए शैलेश मेहता अने पार्टीनी पसंदगी पर भार मूक्यो छे। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા માનુ ચાવડા પાસેથી। માનુ, વડોદરા તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, એ મામલે શું વધુ અપડેટ? વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા પંચાયત અને ડભોઈ નગરપાલિકા આ બંનેના પ્રમુખ અને ઉપપ્રમુખની જે સેન્સ પ્રક્રિયા છે પૂર્ણ થઈ છે। ખાસ કરીને ડભોઈ શહેર અને તાલુકા વિસ્તારના કાર્યકર્તાઓએ ધારાસભ્ય શૈલેષ મહેતા ઉપર સમગ્ર વિશ્વાસ મૂક્યો છે કે ધારાસભ્ય અને પ્રદેશમાંથી જે નક્કી થશે એ પ્રમુખ અને ઉપપ્રમુખ અમને માન્ય છે। એટલે મૂળ મુદ્દો એ છે કે સમગ્ર પસંદગીનો કળશ છે અત્યારે ધારાસભ્ય ઉપર ઢોળવામાં આવે છે। ધારાસભ્ય શૈલેષ મહેતા જેને પણ પ્રમુખ તરીકે ઉપપ્રમુખ તરીકે પાર્ટીના સંગઠન સાથે સંકલનમાં રહી અને નામ નક્કી કરશે અને સ્વીકારશું એવું તમામ જે ચૂંટાયેલા સભ્યો છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે। એટલે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને તમામે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ધારાસભ્ય અને પાર્ટી જેને પણ મૂકશે તેને સ્વીકારી અને પ્રમુખ તરીકે એને બિરાજ કરવામાં આવશે। દિવસ બિલકુલ, મારું માહિતી બદલ આભાર।